નામની કોઈ ને કોઈ ખાસિયત હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ત્રણ અલગ અલગ નામથી ઓળખાય છે, શિક્ષકોના ગામ તરીકે. અને આ ગામને શિક્ષકોના ગામ બનાવવા પાછળ હાથ છે એક મહિલાનો, ગાંધીવાદી વિચારસરણીને વરેલ મહિલાનો. જોઈએ એક વિશેષ અહેવાલ. સુમતીબેન રાવલ, પહેલી નજરે તેમને જોઈને કોઈને પણ ન લાગે કે આ મહિલાએ સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ અને કેળવણીની કેડી કંડારેલી. અને આજે તેમના પ્રતાપે 1000થી વધુ મહિલાઓ શિક્ષકની નોકરી કરી ગર્વભેર અને સમાનભેર જીવી રહી છે. સુમતીબેનના પ્રતાપે આજે હિંમતનગરની 5 કિલોમીટરના અંતરે આવેલા હડિયોલ, ગઢોડા અને આકાદોરા ગામના શિક્ષકોના ગામ બની ગયા છે. અહીં ઘરદીઠ 3-4 શિક્ષક ન મળે તો નવાય જ નહીં. જે સમયે કન્યા કેળવણીનું મહત્વ જ નહોતું તે વખતે સુમતીબેને ઘરે ઘરે ફરીને દીકરીઓને ભણાવવા માટેની હિમાયત કરેલી. વર્ષ 1959થી સુમતીબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલે આ વિસ્તારમાં શિક્ષણનો પાયો નાખ્યો અને દીકરાઓની શિક્ષણની સાથે સાથે દીકરીઓને પણ શિક્ષણ અપાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા. ભાજપ સરકાર ગયતા પણ પહેલાં કન્યા કેળવણીની શરૂઆત આ વિસ્તારમાં થયેલી. અને આજે આ ત્રણ ગામોની અનેક દીકરીઓ ગર્ભભેર ગુજરાત બહારની શાળાઓમાં શિક્ષિકા તરકની ફરજ બજાવે છે. અને અનેરામાં મળેલા ગાંધીના વિચારો અને શિક્ષણના સિદ્ધાંતો અન્યોને આપી રહી છે. શિક્ષિત થઈને અન્યોને શિક્ષિત કરવા એ આ ત્રણેય ગામનો નિયમ પહેલાથી જ રહ્યો છે. હાલમાં ગુજરાતનો એવો કોઈ તાલુકો નહીં હોય કે જ્યાં ત્રણ ગામના શિક્ષકો નહીં હોય. અને એ નિયમ મુજબ જ આ ગામોની આવનારી પેઢી પણ એન્જિનિયરિંગ કે ડોક્ટરી લાઇન લેવાની જગ્યાએ પીટીસી કે બીએડ કરી શિક્ષકની નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. હા, અમે અનેરા પીટીસી કરી 82-83માં. અનેરામાંથી અમને બહુ સરસ ગુણો મળ્યા છે. સ્વચ્છતાનું, ચીવટતાનું જેવા બહુ સરસ ગુણો મળ્યા છે. અને બેનને મને બહુ જ, સુમતીબેનને બહુ જ સરસ શિક્ષણ આપ્યું છે. એવું જ શિક્ષણ અમે અમારા બાળકોને અત્યારે આપી રહ્યા છીએ. અને અમારામાં બહુ પ્રગતિ થઈ અને અમે અમારા પગ ઉપર અત્યારે સક્ષમ જીવી રહ્યા છીએ. કોઈની આશા નીચે જીવતા નથી અને અમારા પગ ઉપર અમે જીવી રહ્યા છીએ. અનેરાના પડતા ગાંધી વિચારસરણીના કારણે હું અહીંયા 9-12 ધોરણ ભણી અને અહીંયા ગાંધી વિચારના કારણે મને સારું એવું માર્ગદર્શન મળ્યું. સુમતીબેને મને એટલું બધું કે મારા માતા પિતાને સમજાવ્યા અને મને અનેરા અહીંયા ભણવા માટે મૂકી અને હું અહીંયા સરસ મજાનું સુમતીબેનના આધારે સરસ મજાનું એટલું મારું સરસ રીતે હું પગભર થઈ ગઈ છું. એમના આધારે હું સરસ આગળ ભણી અને ગાંધી વિચારસરણીને બધું ધ્યાનમાં રાખીને હું મારા પગ ઉપર સરસ રીતે અહીંયા સર્વિસ કરી રહી છું અને અહીંયા ગૌરવથી શાંતિપૂર્વક મારા કુટુંબનું અને શાંતિથી સર્વિસ કરી શકું છું. મારું નામ પ્રજાપતિ. મુશ્કેલીઓ તો શરૂઆતમાં ગામડામાં બેઠા 60 વર્ષ થયા આજે સંસ્થાને, એટલે શરૂઆતમાં તો બધી મુશ્કેલી આવે જ, કારણ કે ગામ લોકોને આજે આખી બેઝિક એજ્યુકેશન, પાયાનું શિક્ષણ, માત્ર એમ કે અક્ષર જ્ઞાન એટલો જ ખ્યાલ હોય ગામડાના લોકોને કે આ ભણે એને 7મું ધોરણ પાસ થાય કે SSC પાસ થાય, પણ એ શિક્ષણ નથી. શિક્ષણ આખું જીવનલક્ષી બનવું જોઈએ. એ દૃષ્ટિએ અમે પ્રયત્ન કર્યા કર્યો. અત્યાર સુધી છોકરીઓ ભણતી નહોતી, છોકરીઓને પણ સમજાવ્યું ગામમાં મા બાપોને બધાને, ઘેર ઘેર જઈને અમે તો એ લોકોને ખ્યાલ આપ્યો કે ભાઈ છોકરીએ પણ ભણવું જોઈએ, શું કામ એકલો છોકરો, બંને સાથે જીવન જીવવાનું હોય તો પછી બે પૈડા, એક ઊંચું હોય એક નીચું હોય, એ ગાડી કેવી ચાલે. એટલે હવે ધીમે ધીમે જમાનો પણ બદલાશે, બદલાઈ રહ્યો છે. આ દેશ દુનિયામાં શું ચાલે છે એ બધું જાણવું જોઈએ. એ માત્ર એકલો પુરુષ જાણે એ બરાબર નથી, સ્ત્રીએ પણ જાણવું જોઈએ. ઘરકામ એ તો છે જ મહત્ત્વનું અને ઘર પણ ચલાવવાનું છે અને એ પણ સરસ રીતે ચલાવવાનું છે. વૈજ્ઞાનિક ઢબે આખું બધું ચલાવવાનું છે, પણ એક જ નહીં, ઘરની બહાર પણ શું ચાલે છે બધું જાણવું જોઈએ અને તેથી ભણાવવી જોઈએ છોકરીઓને. વિમલ પટેલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.